नमस्कार मित्रों, वेलकम टू एसके प्रोग्रामिंग। तो आज ना वीडियो में જોવાનું છે આપણે હાઉ ટુ જનરેટ રિવર્સ નંબર ઇન રેન્જ, મીન્સ કે 1 થી 100 માં જેટલા પણ નંબર છે તેને આપણે રિવર્સ ઓર્ડરમાં જનરેટ કરવાના છે। તો એ કઈ રીતે પોસિબલ છે? આપણે આની પહેલા એક વિડિયો એવો જોયો હતો જે આપણે આપણો જે નંબર હોય તે રિવર્સ કરીને આપતો હતો। તો આજના વિડિયો માં જોવાનું છે 1 થી 100 સુધીના નંબર કઈ રીતે રિવર્સ કરી શકાય, એક સાથે 1 થી 100 નંબર આપણે બતાવવા જોઈએ। प्रोग्राम स्टार्ट करिए। इंटीजर एक नंबर नाम नो वेरिएबल नो डिफाइन करूँ छु। હવે જે રેન્જ હશે ને એ યુઝર પાસેથી આપણે ગેટ કરાવશું, બરાબર। મેક્સિમમ રેન્જ એટલે આપણે 1 થી સ્ટાર્ટ કરશું અને જે મેક્સિમમ રેન્જ જે હોય ત્યાં સુધી ચાલશે, બરાબર। એક આઈ નામનો વેરિયેબલ, એક ડિજિટ નામનો વેરિયેબલ હું ડિફાઈન કરી દઉં અને એક આરઈવી મીન્સ કે રિવર્સ નંબર, ઓકે। CLRSCR यूजर इनपुट ले लिए, एंटर द मैक्स नंबर। એટલે આ જે મેક્સ નંબર હોય ને, દાખલા તરીકે મેક્સ નંબર માં એન્ટર કરે 50, તો 1 થી 50 ના રિવર્સ ઓર્ડર માં આપણે નંબર જનરેટ થઈને આવવા જોઈએ। એ નંબર માં આપણે ગેટ કરશું। હવે રેન્જ માં જવાનું છે, તો રેન્જ માં જવું હોય તો આપણે ફોર લૂપ નો યુઝ કરી લઈએ। આઈ નામનો વેરિયેબલ ડિફાઇન્ડ આઈ ઇક્વલ ટુ 1 થી ક્યાં સુધી, તો કે મેક્સ રેન્જ સુધી। તો મેક્સ રેન્જ કેમ આવશે, તો કે નંબર નામના વેરિયેબલ માં, પછી આઈ પ્લસ પ્લસ। આ લૂપ ની અંદર તમારે એવું સમજવાનું છે કે જે આઈ ની વેલ્યુ આવે ને 1 2 3 4 અપ ટુ n નંબર સુધી, એટલે કે 50 ના કહેવાય 1 થી 50 સુધી, તો આઈ આવે ને એને આપણે રિવર્સ ઓર્ડર માં ગોઠવી આપવાનો છે, બરાબર। તો એના માટે ફોર લૂપ ની અંદર આપણે બીજી વાઇલ લૂપ નો યુઝ કરી લઈએ। એ વાઇલ લૂપ ક્યાં સુધી ચાલશે, જ્યાં સુધી i ની વેલ્યુ છે ને 0 કરતા મોટી હોય, પરંતુ i ની વેલ્યુ રિફ્લેક્ટ કરવા કરતા એક વેરિયેબલ આપણે અહીંયા અલગથી લઈ લેવાનો tmp નામનો, અને tmp નામના વેરિયેબલ માં આપણે i ની વેલ્યુ અસાઇન કરી દેવાની। અહીંયા tmp નો યુઝ કરી લઈએ, જ્યાં સુધી tmp વેરિયેબલ ની વેલ્યુ જે છે ને 0 કરતા મોટી હશે ત્યાં સુધી આપણને શું મળશે, આઉટપુટ મળવું, એટલે કે આ લૂપ એક્ઝિક્યુટ થશે। તો હવે અહીંયા ડિજિટ સેપરેટ કરવાનું છે। હવે તમે સમજો, તમારો જે નંબર નામનો વેરિયેબલ આપણે વાઇલ લૂપમાં લેતા ને tmp છે, તો ડિજિટ તમારે છૂટું પાડવું, શું કરવું પડે, ડિજિટ ઇક્વલ ટુ આપણે શું કરતા, નંબર મોડ્યુલો બાય 10 કરતા હતા, પરંતુ તે વેલ્યુ નંબરમાં આવતી હતી, અત્યારે શેમાં આવે, tmp નામના વેરિયેબલમાં આવે, તો અહીંયા યુઝ કરવાનું tmp। હવે બીજું કે રિવર્સ નું લોજિક કઈ રીતનું છે, તો કે 10 ઇન્ટુ રિવર્સ પ્લસ ડિજિટ। હવે આપણે આ જે ટેમ્પરરી નામનો વેરિયેબલ લૂપ ચાલે તેને શોર્ટ કરી દઈએ, એટલે કે tmp ઇક્વલ ટુ tmp ડિવાઇડ બાય 10। હવે આનાથી રિવર્સ આપણને મળી જાય છે। હવે જેવો જ રિવર્સ આપણને નંબર મળે એટલે શું કરવાનું, પ્રિન્ટ કરાવી દેવાનું। અને બીજું આ જે રિવર્સ નંબર આપણને મળી ગયા પછી અહીંયા તમારા આની ઉપર ઇનિશિયલાઇઝેશન REV ઇક્વલ ટુ 0 નું કરવાનું છે, બરાબર। સિમ્પલી આપણો પ્રોગ્રામ છે બની ગયો, સેવ કરીએ, કમ્પાઇલ કરીએ, સક્સેસ રન કરીએ, એન્ટર ધ મેક્સ રેન્જ, મેક્સ રેન્જ હું 10 ની આપું છું અને એન્ટર આપું, તો એ રિવર્સ થઈને આવે છે। જો 1 2 3 4 એ તો 9 સુધી રિવર્સ જ હોય। હવે અહીંયા ઇન્ટીજર વેરિયેબલ છે એટલે જે 10 નું રિવર્સ શું થશે, તો કે 01 થાય, પરંતુ ઇન્ટીજર વેરિયેબલ છે એટલે આગળ પ્રીફિક્સ માં 0 એ બતાવતું નથી, એટલે ડાયરેક્ટલી 1 પ્રિન્ટ થઈને આવે છે। હવે ફરીવાર રન કરીએ, હું મેક્સિમમ રેન્જ માં નાખું 50, તો 1 થી 50 સુધીના જે નંબર છે તે રિવર્સ થઈને આવશે। તો 1 થી 9 તો સેમ રહેવાના છે, પછી 10 મો છે તેનું 1 આવશે, 11 નો 11 જ રહેવાનો છે, પછી 12 નું 21 થઈ જાય। આજી તમને આઉટપુટ બરાબર પ્રોપર બતાતું નથી, તો એ પ્રોપર આઉટપુટ બતાય તેના માટે હું તમને અહીંયા પહેલા તો એક આપી દઈએ સ્લેશ એન, અને અહીંયા આપણે બે નંબર પ્રિન્ટ કરાય એટલે જેથી આપણને આઈડી આવે, પર્સન્ટેજ ડી ઇક્વલ ટુ
पहला जे ओरिजिनल वेल्यू से प्रिंट कराई अने पछी रिवर्स थईने आवे एटले तमने वधारे आईडिया आवे। ठीक छे, અહીંયા હું એન્ટર કરું છું 30, તો 30 નું રિવર્સ થઈને આવે છે। જો 7 નું 7, 8 નું 8, 9 નું 9, 10 નું શું 01 થાય, લાગલનો 0 ના બતાય, ભાઈ 11 નું તો 11 જ થશે, 12 નું જો 21 થઈ ગયું, 13 નું 31 થાય, 14 નું 41 થાય, 15 નું 51 થાય, 16 નું 61 થાય, 17 નું 71 થાય, 18 નું 81 થઈ જાય, એટલે રિવર્સ થઈને આવે છે આપણો જે નંબર છે। 20 નું શું થઈ ગયું, 2 થઈ ગયું, 21 નું તો કે 12 થઈ ગયું, એકડો આગળ આવી જાય બગડો પાછળ, એ રીતે અહીંયા તમને હવે તમે જેટલા સપોઝ નંબર એન્ટર કરશો ને એટલા બતાવે, તમારે 500 નું જોતું હોય તો 500 નું પણ બતાવે, તો 500 સુધી ચાલ્યો, લાસ્ટમાં 500 છે બરાબર, તો 005 આવે એટલે ખાલી 5 તમને બતાય, 499 જોવો નીચે લાસ્ટમાં સેકન્ડ, 499 નું રિવર્સ શું થશે તો કે 994, તો 994 બતાય છે, તો અમે તમને રેન્જમાં આઉટપુટ લાવતા બતાવ્યું। પરંતુ જોવાની મહત્વની વાત એ છે કે આ જે સ્ક્રીન કોન્સોલને આવે ને એ આપણે ડ્રેગ એન્ડ ડ્રોપ નીચે ઉપર કરી શકતા નથી, મને એનું નોલેજ નથી, કાંઈક હશે પરંતુ મને તેનું નોલેજ નથી, જેથી કરીને હું તમને સ્ક્રોલ કરીને બતાવી શકું, તમે ટ્રાય કરજો કંઈક સર્ચ કરવાની, મેં સર્ચ કર્યું પણ મને મળ્યું નથી કે સ્ક્રીન કઈ રીતે આ કોન્સોલની સ્ક્રોલ કરી શકાય। તો હવે આ રેન્જમાં આપણને ઓલરેડી થઈ તો ગયો આઉટપુટ, આ મળી પણ ગયું, પણ આ વર્ક્સ કઈ રીતે કરશે તો એ હું તમને સમજાવું। તો પહેલા તો ઉપર વેરિયેબલ ડિફાઇન કર્યા છે નંબર નામનો, તો પહેલા આમાં ગાર્બેજ વેલ્યુ હશે બરાબર, અહીંયાથી પેલા લાઈન હું અનનેસેસરી સ્પેસ છે ને રિમૂવ કરી દઉં તો તમને કોડ બતાય, જેથી કરીને આપણને આઈડિયા આવે કઈ રીતે એક્ઝિક્યુશન થશે। નંબર નામનો વેરિયેબલમાં પેલા કોઈ પણ ગાર્બેજ વેલ્યુ હશે, પછી આ આઈ નામનો વેરિયેબલ એમાં પણ ગાર્બેજ હશે, કાંઈ પણ અત્યારે લખતો નથી ગાર્બેજ વેલ્યુ કોઈમાં, પણ એ બધામાં ગાર્બેજ હશે ટૂંકમાં, તમને હવે આઈડિયા આવી ગયો હશે। પછી ડિજિટ નામનો હશે તો એમાં કાંઈ વેલ્યુ નથી આપી, આરઈવી નામમાં કાંઈ વેલ્યુ નથી આપી, અને ટીએમપી નામમાં પણ કાંઈ વેલ્યુ આપી નથી। હવે CLRSCR થી શું થશે તો કે ક્લિયર થઈ જશે સ્ક્રીન, પછી એક તમને આવો મેસેજ બતાવે ડિસ્પ્લેમાં મેસેજ એન્ટર ધ મેક્સ નંબર એવો બરાબર, હવે તમે મેક્સ નંબરમાં 20 એન્ટર કરશો સ્કેનએફ ની મદદથી, 20 એન્ટર કરો એમાં સ્ટોર થઈ જશે 20, હું નીચે મેસેજ નથી લખતો ડાયરેક્ટ અહીંયા 20 સ્ટોર કરાવી દઉં છું બરાબર, પછી શું થશે ડાયરેક્ટલી ફોર લૂપ આવશે, ફોર આઈ ઇક્વલ ટુ 1, તો આઈ અહીંયા છે, આઈ ની વેલ્યુ કેટલી પેલા 1 બરાબર, પછી 1, પછી ડાયરેક્ટલી એ કન્ડિશન ચેક કરશે આઈ લેસ ધેન ઇક્વલ ટુ નંબર, આઈ ની વેલ્યુ કેટલી છે તો કે 1, 1 લેસ ધેન ઇક્વલ ટુ નંબર, નંબર ની વેલ્યુ કેટલી તો કે 20 આપણે એડ કર્યા બરાબર, તો અહીંયા આપણે લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઓપરેટર નો યુઝ કર્યો છે, એટલે કે લેફ્ટ હેન્ડ ઓપરેન્ડ ની વેલ્યુ રાઈટ હેન્ડ ઓપરેન્ડ કરતા ક્યાં તો ઓછી હોય અથવા તો ઇક્વલ હોય ત્યાં સુધી ટ્રુ રિટર્ન કરશે, અધરવાઇઝ તે ફોલ્સ રિટર્ન કરશે, તો આ શું થયું અહીંયા લેફ્ટ હેન્ડ ઓપરેન્ડ ની વેલ્યુ નાની છે રાઈટ હેન્ડ ઓપરેન્ડ કરતા, એટલા માટે તે ટ્રુ રિટર્ન કરશે। આ કન્ડિશન હવે ટ્રુ પડી એટલે ડાયરેક્ટલી અહીંયા આવશે ટીએમપી ઇક્વલ ટુ આઈ, એટલે કે ટેમ્પરરી નામનો જે વેરિયેબલ ક્રિએટ કર્યો છે એમાં આઈ નામની જે વેલ્યુ છે એ કોપી થઈ જશે, તો આઈ ની વેલ્યુ શું છે 1 છે, તો એ ટેમ્પરરીમાં આવી જશે 1, ત્યાર પછી આરઈવી ઇક્વલ ટુ 0, એટલે કે આરઈવી નામનો વેરિયેબલ છે રિવર્સ માટે તેમાં વેલ્યુ આપણે 0 અસાઇન કરી, ત્યાર પછી વાઇલ લૂપ આવે છે ટીએમપી ગ્રેટર ધેન 0, ટીએમપી ની વેલ્યુ કેટલી તો કે 1 છે, 1 ગ્રેટર ધેન 0, અહીંયા આપણે ગ્રેટર ધેન ઓપરેટરનો યુઝ કર્યો છે, એનો મતલબ એમ થાય કે જ્યાં સુધી લેફ્ટ હેન્ડ ઓપરેન્ડ ની વેલ્યુ રાઈટ હેન્ડ ઓપરેન્ડ કરતા મોટી હશે ત્યાં સુધી તે ટ્રુ રિટર્ન કરે, અધરવાઇઝ તે ફોલ્સ રિટર્ન કરે, તો આપણા કેસમાં લેફ્ટ હેન્ડ ઓપરેન્ડ 1 છે રાઈટ હેન્ડ ઓપરેન્ડ 0 છે, એટલા માટે આ ટ્રુ રિટર્ન કરશે। હવે આ કન્ડિશન થઈ ટ્રુ, આ કન્ડિશન ટ્રુ થઈ એટલે બોડી ઓફ વાઇલ લૂપ એક્ઝિક્યુટ થાય, એટલા માટે ડાયરેક્ટ કર્સર અહીંયા આવશે ડીજીટ ઇક્વલ ટુ ટીએમપી ડિવાઇડ બાય 10, ટીએમપી ની વેલ્યુ કેટલી છે તો કે 1 છે, તો કે 1 મોડ્યુલો બાય 10, તો આનું શું રિમાઇન્ડર આવે 1 આવે, તો ડિજિટમાં શું સ્ટોર થશે તો કે 1 સ્ટોર થશે, ત્યારબાદ આવશે આ સ્ટેટમેન્ટ આરઈવી ઇક્વલ ટુ 10 ઇન્ટુ આરઈવી પ્લસ ડિજિટ, તો કે 10 ઇન્ટુ આરઈવી, આરઈવી નામના વેરિયેબલની વેલ્યુ 0 છે, 0 પ્લસ ડિજિટ, ડિજિટની વેલ્યુ કેટલી છે તો કે 1 છે બરાબર, તો આનું શું થશે પહેલા મલ્ટીપ્લિકેશન થાય 10 ઇન્ટુ 0 એટલે કે 0 થઈ જશે, 0 પ્લસ 1 એટલે કે 1, તો કે આરઈવી નામના વેરિયેબલની આ કેટલી વેલ્યુ સ્ટોર થશે તો કે 1 સ્ટોર થશે। હવે ત્યારબાદ આવે ટીએમપી ઇક્વલ ટુ ટીએમપી ડિવાઇડ બાય 10, તો કે ટીએમપી ની વેલ્યુ કેટલી છે તો કે 1 છે, 1 ડિવાઇડ બાય 10 કરો તો શું આન્સર આવે 0.1 આવે, તો ટીએમપી સ્ટોર શું થાય 0 થાય, કેમ કે ટીએમપી જે છે ને ઇન્ટીજર ટાઈપનો વેરિયેબલ છે, જુઓ અહીંયા ટીએમપી ઇન્ટીજર ટાઈપ છે, એટલા માટે તે પોઈન્ટ વાળી વેલ્યુ એક્સેપ્ટ ના કરે, એટલા માટે અહીંયા પોઈન્ટની લેફ્ટ હેન્ડ સાઈડમાં જે વોલ નંબર હોય ટીએમપીમાં કોપી થશે, એટલા માટે ટીએમપી ની વેલ્યુ થઈ જશે 0,
આવેલું 0 થઈ ગઈ એટલે ડાયરેક્ટલી આ લાસ્ટ સ્ટેટમેન્ટ હતું એટલા માટે ફરીવાર અહીંયા કન્ડિશન ચેક કરવા જાય છે TMP greater than 0 TMP ની વેલ્યુ કેટલી છે તો કે 0 છે તો કે 0 0 greater than 0 ટ્રુ ઓર ફોલ્સ તો કે અહીંયા greater than ઓપરેટરનો આપણે યુઝ કર્યો છે તો એ શું રિટર્ન કરે જ્યારે પણ લેફ્ટ હેન્ડ ઓપરેન્ડની વેલ્યુ રાઈટ હેન્ડ ઓપરેન્ડ કરતા વધારે હોય તો એ ટ્રુ રિટર્ન કરે અધરવાઇઝ એ ફોલ્સ રિટર્ન કરે તો અહીંયા લેફ્ટ હેન્ડ ઓપરેન્ડની વેલ્યુ 0 છે રાઈટ હેન્ડ ઓપરેન્ડની વેલ્યુ પણ 0 છે એટલે કે લેફ્ટ હેન્ડ ઓપરેન્ડની વેલ્યુ રાઈટ હેન્ડ ઓપરેન્ડ કરતા મોટી નથી એટલા માટે તે ફોલ્સ રિટર્ન કરશે હવે આ કન્ડિશન ફોલ્સ રિટર્ન કરે તો વાઇલ લૂપ હોય ને તે ટર્મિનેટ થઈ જાય એટલે ડાયરેક્ટ તમારું કર્સર આવી જશે અહીંયા પ્રિન્ટ એપ પર પ્રિન્ટ એપ પર્સન્ટેજ 2d પર્સન્ટ ઇક્વલ ટુ પર્સન્ટેજ 2d એટલે કે પહેલા તો તમને i ની વેલ્યુ પ્રિન્ટ કરીને આપશે અને પછી rev નામના વેરિયેબલ ની તો કે તમારે i ની વેલ્યુ શું છે તો કે i ની વેલ્યુ પહેલા પ્રિન્ટ કરીને આપે તો i ની વેલ્યુ છે 1 તો પહેલા આવું 1 મળશે પછી ઇક્વલ ટુ પર્સન્ટ 2d એટલે rev નામનું જે વેરિયેબલ છે જાય તો rev નામના વેરિયેબલ ની વેલ્યુ શું છે 1 એટલે કે 1 નું તો 1 જ આવવાનું છે પછી આ લાસ્ટ આ જે સ્ટેટમેન્ટ છે ને ફોર લૂપ નું લાસ્ટ સ્ટેટમેન્ટ એટલે ડાયરેક્ટલી અહીંથી કર્સર જશે i એટલે i ની જે વેલ્યુ હશે તે પ્લસ પ્લસ થશે તો i ની વેલ્યુ કેટલી છે તો કે 1 છે 1 પ્લસ 1 એટલે કે 2 i ની વેલ્યુ હોય કેટલી થઈ કે 2 હવે ઇન્ક્રીમેન્ટ થયા પછી ડાયરેક્ટલી તે ફરીવાર અહીંયા કન્ડિશન ચેક કરવા જાય એટલે કે i લેસ ધેન ઇક્વલ ટુ નંબર તો i ની વેલ્યુ કેટલી છે 2 છે નંબર ની વેલ્યુ 20 તો કે 2 લેસ ધેન ઇક્વલ ટુ 20 એટલે કે લેફ્ટ હેન્ડ ઓપરેન્ડ ની વેલ્યુ રાઈટ હેન્ડ ઓપરેન્ડ કરતા અહીંયા પણ નાની છે એટલા માટે આ શું રિટર્ન કરશે ટ્રુ હવે આ કન્ડિશન ટ્રુ પડી એટલે કે બોડી ઓફ ફોર લૂપ હશે તે એક્ઝિક્યુટ થશે હવે શું થશે TMP equal to i એટલે ટેમ્પરરી માં i ની વેલ્યુ કોપી થઈ જાય તો ટેમ્પરરી ની વેલ્યુ હવે કેટલી થઈ ગઈ તો કે i ની વેલ્યુ જે હોય i ની વેલ્યુ કેટલી છે તો કે 2 છે તો ટેમ્પરરી ની વેલ્યુ થઈ હવે 2 બરાબર તેની પછી rev equal to 0 અસાઇન કરશે તો rev equal to 0 ત્યારબાદ while લૂપ આવે છે TMP greater than 0 TMP ની વેલ્યુ કેટલી છે તો કે 2 છે તો કે 2 greater than 0 યસ ઓર નો તો કે લેફ્ટ હેન્ડ ઓપરેન્ડ ની વેલ્યુ 2 છે રાઈટ હેન્ડ ઓપરેન્ડ ની વેલ્યુ 0 છે એટલે કે લેફ્ટ હેન્ડ ઓપરેન્ડ ની વેલ્યુ રાઈટ હેન્ડ ઓપરેન્ડ કરતા મોટી છે એટલા માટે તે ટ્રુ રિટર્ન કરશે હવે આ કન્ડિશન ટ્રુ થાય એટલે બોડી ઓફ વાઇલ લૂપ હોય તે એક્ઝિક્યુટ થાય એટલે એક્ઝિક્યુટ થશે અહીં આવશે ડિજિટ ઇક્વલ ટુ TMP મોડ્યુલો બાય 10 તો ડિજિટ ની વેલ્યુ શું આવશે તો કે TMP ની વેલ્યુ 2 છે 2 ને મોડ્યુલો બાય કરવાના છે 10 તો આમાં શું થાય ડિજિટ માં સ્ટોર થશે 2 તો ડિજિટ ની વેલ્યુ થઈ ગઈ 2 પછી નેક્સ્ટ સ્ટેટમેન્ટ આવે rev equal to 10 into rev plus digit તો કે 10 into rev rev ની વેલ્યુ શું છે તો કે rev ની વેલ્યુ 0 છે 0 plus digit digit ની વેલ્યુ શું છે તો કે 2 છે આનું શું થાય પહેલા મલ્ટીપ્લિકેશન થાય 10 into 0 એટલે કે 0 0 plus 2 એટલે કે 2 તો rev માં શું સ્ટોર થશે તો કે 2 સ્ટોર થશે ત્યારબાદ આવે TMP equal to TMP divided by 10 તો કે TMP ની વેલ્યુ કેટલી છે તો કે TMP ની વેલ્યુ કેટલી તો કે 2 છે તો કે 2 divided by 10 આનો જવાબ શું આવે તો કે 0.2 તો સ્ટોર શું થાય તો કે 0 શા માટે કેમ કે TMP છે ઇન્ટીજર વેરિયેબલ છે એટલા માટે તે પોઈન્ટ વાળી વેલ્યુ એક્સેપ્ટ નહીં કરે પણ પોઈન્ટ મળતો જ્યાંથી લેફ્ટ હેન્ડ સાઈડ માં જે હોલ નંબર હોય ને સ્ટોર કરે તો અહીંયા પોઈન્ટ ની લેફ્ટ હેન્ડ સાઈડ માં 0 છે એટલા માટે TMP ની વેલ્યુ થઈ જશે 0 હવે વાઇલ લૂપ નું લાસ્ટ સ્ટેટમેન્ટ હતું એટલા માટે ફરીવાર કન્ડિશન ચેક કરશે TMP greater than 0 TMP ની વેલ્યુ શું છે તો કે 0 થઈ હમણાં 0 greater than 0 ટ્રુ ઓર ફોલ્સ તો કે આ થશે ફોલ્સ હવે આ કન્ડિશન ફોલ્સ છે એટલે શું થવાનું વાઇલ લૂપ છે ટર્મિનેટ થઈ જાય ડાયરેક્ટ આ પ્રિન્ટ એપ પર આવે percentage 2d equal to percentage 2d એટલે પહેલા i ની વેલ્યુ પ્રિન્ટ કરશે ને પછી rev ની તો કે i ની વેલ્યુ કેટલી છે તો કે 2 છે equal to rev ની વેલ્યુ કેટલી તો કે 2 છે તો આવી જ રીતે તમારી અહીંયાથી પછી ક્યાં ડાયરેક્ટ થાય તો કે i પ્લસ પ્લસ થવા જશે તો કે i ની વેલ્યુ કેટલી 2 છે તો 2 ની કેટલી થઈ જશે તો કે 3 પછી અહીંયા કન્ડિશન ચેક કરવા માટે આવશે બરોબર આવી જ રીતે તમારી લૂપ ચાલ્યા કરશે એક ધારી જ્યાં સુધી આ કન્ડિશન ટ્રુ પડે ત્યાં સુધી ફોર લૂપ ચાલશે હવે સપોઝ સમજો કે i પ્લસ પ્લસ થયું વચ્ચેના સ્ટેપ્સ હું સ્કીપ કરી દઉં છું કેમ કે આ તમને છે ને કંટાળાજનક લાગશે i પ્લસ પ્લસ થયું બરોબર અને i ની વેલ્યુ 19 હતી તો 20 થઈ હવે તમારે શું યાદ રાખવાનું છે i ની વેલ્યુ આપણે કરીએ પ્લસ પ્લસ થયું ને એટલે i ની વેલ્યુ થઈ ગઈ 20 બરાબર હવે i ની વેલ્યુ આ પ્લસ પ્લસ ને લીધે 20 થઈ તો ડાયરેક્ટ અહીંયા કન્ડિશન ચેક કરવા આવશે i લેસ ધેન ઇક્વલ ટુ નંબર i ની વેલ્યુ કેટલી થઈ તો કે 20 થઈ 20 લેસ ધેન ઇક્વલ ટુ 20 નંબર ની વેલ્યુ 20 છે એટલા માટે
ટ્રુ કે ફોલ્સ, તો કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઓપરેટરનો આપણે યુઝ કર્યો હોય ને ત્યારે લેફ્ટ હેન્ડ ઓપરેટરની વેલ્યુ રાઈટ હેન્ડ ઓપરેટર કરતાં નાની હોવી જોઈએ અથવા તો ઇક્વલ હોવી જોઈએ, તો એ ટ્રુ રિટર્ન કરે, અધરવાઇઝ તે ફોલ્સ રિટર્ન કરે. તો અહીંયા લેફ્ટ હેન્ડ ઓપરેટરની વેલ્યુ રાઈટ હેન્ડ ઓપરેટર બરાબર છે એટલે કે ઇક્વલ છે, એટલા માટે તે ટ્રુ રિટર્ન કરશે. તો આ કન્ડિશને શું રિટર્ન કર્યું? તો કે ટ્રુ રિટર્ન કર્યું. હવે તેણે ટ્રુ રિટર્ન કર્યું એટલે ડાયરેક્ટલી બોડી ઓફ ફોર લૂપ હોય તે એક્ઝિક્યુટ થશે. એટલે ટીએમપી ઇક્વલ ટુ i, એટલે કે tmp નામના વેરિયેબલમાં i ની વેલ્યુ સ્ટોર થશે. તો કે i ની વેલ્યુ કેટલી છે? તો કે 20 છે. તો ટેમ્પરરી ની વેલ્યુ કેટલી થઈ ગઈ tmp નામના વેરિયેબલની? તો કે 20 થઈ ગઈ. ત્યારબાદ rev equal to 0, તો કે rev નામના વેરિયેબલની વેલ્યુ કેટલી થઈ ગઈ? તો કે 0 થઈ ગઈ, બરાબર. ત્યારબાદ આવે છે while loop, tmp greater than 0, tmp ની વેલ્યુ કેટલી છે? તો કે tmp ની વેલ્યુ 20 છે. તો કે 20 greater than 0, true or false? તો કે અહીંયા ગ્રેટર ધેન ઓપરેટરનો યુઝ કર્યો છે અને લેફ્ટ હેન્ડ ઓપરેટરની વેલ્યુ રાઈટ હેન્ડ ઓપરેટર કરતા મોટી છે, એટલા માટે આ ટ્રુ રિટર્ન કરશે. હવે આણે કર્યું ટ્રુ રિટર્ન, તો શું થશે? બોડી ઓફ વાઇલ લૂપ એક્ઝિક્યુટ થાય એટલે ડાયરેક્ટલી અહીંયા આવશે ડીજી ડીકોડ ઇક્વલ ટુ ટીએમપી મોડ્યુલો બાય 10. ટીએમપી ની વેલ્યુ કેટલી છે? તો કે ટીએમપી ની વેલ્યુ જોવો અહીંયા 20 છે. 20 મોડ્યુલો બાય 10 ઇક્વલ ટુ કેટલા થાય? તો કે 0 આવે રિમાઇન્ડર. તો ડિજિટમાં શું સ્ટોર થશે? તો કે 0. પછી આવશે નેક્સ્ટ સ્ટેટમેન્ટ rev equal to 10 into rev plus digit. તો હવે 10 into rev, એટલે rev નામના વેરિયેબલની વેલ્યુ કેટલી? 0 છે. 0 plus digit, digitમાં શું આવ્યું? તો કે 0. તો આનો જવાબ શું આવે? 10 into 0 એટલે કે 0, 0 plus 0 એટલે કે 0. તો rev નામના વેરિયેબલમાં શું ફરીવાર સ્ટોર થશે? તો કે 0. તેના પછી આવે ટેમ્પર tmp equal to tmp divided by 10. તો કે tmp ની વેલ્યુ કેટલી છે? તો કે TMP ની વેલ્યુ છે 20, એટલે કે 20 ડિવાઈડ બાય 10 ઇક્વલ ટુ શું આવે? તો કે 2 આવશે આનો જવાબ. તો TMP માં શું સ્ટોર થશે? તો કે 2 થશે. આ લાસ્ટ સ્ટેટમેન્ટ છે વાઇલ લૂપ નું, એટલા માટે ફરીવાર અહીંયા કન્ડિશન ચેક કરવા જશે. TMP ગ્રેટર ધેન 0, TMP ની વેલ્યુ કેટલી છે? તો કે 2 છે. તો કે 2 ગ્રેટર ધેન 0, તો કે હા અહીંયા પણ લેફ્ટ હેન્ડ ઓપરેટર ની વેલ્યુ રાઈટ હેન્ડ ઓપરેટર કરતા મોટી છે, એટલે તે ટ્રુ રિટર્ન કરે. હવે આ કન્ડિશન ટ્રુ થાય એટલે બોડી ઓફ વાઇલ લૂપ ફરીથી એક્ઝિક્યુટ થાય, એટલે ડિજિટ ઇક્વલ ટુ ટેમ્પરરી ડિવાઈડ બાય 10. TMP ની વેલ્યુ કેટલી છે? તો કે 2 છે. 2 મોડ્યુલો બાય 10, તો આમાં શું રિમાઇન્ડર આવશે? 2 આવશે. ડિજિટમાં શું સ્ટોર થશે? તો કે 2 સ્ટોર થશે. એના પછી નેક્સ્ટ rev ઇક્વલ ટુ 10 ઇન્ટુ rev પ્લસ ડિજિટ. તો કે 10 ઇન્ટુ rev, rev ની વેલ્યુ કેટલી? તો કે 0 છે. 0 પ્લસ ડિજિટ, તો કે ડિજિટ ની વેલ્યુ કેટલી? તો કે 2 છે. આનો જવાબ શું આવે? 10 ઇન્ટુ 0 એટલે કે 0, 0 પ્લસ 2 એટલે કે 2. તો કે rev નામના વેરિયેબલમાં શું સ્ટોર થશે? તો કે 2 સ્ટોર થશે. ત્યારબાદ આવે tmp કલો tmp ડિવાઈડ બાય 10. તો કે tmp ની વેલ્યુ કેટલી છે? તો કે 2 છે. 2 ડિવાઈડ બાય 10 કરો એટલે કે 0.2 આવે, પરંતુ સ્ટોર શું થાય? તો કે 0 સ્ટોર થાય, કેમ કે ફ્લોટિંગ પોઈન્ટ વાળી વેલ્યુ હોય ઇન્ટીજર વેરિયેબલ એક્સેપ્ટ ના કરે, અહીંયા પોઈન્ટ થી લેફ્ટ હેન્ડ સાઈડ ની વેલ્યુ હોય એ જ તે નંબરમાં કોપી થશે. તો TMP ની વેલ્યુ થઈ ગઈ 0. હવે લાસ્ટ સ્ટેટમેન્ટ છે એટલા માટે ફરીવાર આ કન્ડિશન ચેક કરવા જશે. TMP ગ્રેટર ધેન 0, TMP ની વેલ્યુ કેટલી છે? તો કે 0 છે. તો કે 0 ગ્રેટર ધેન 0 ટ્રુ ઓર ફોલ્સ? તો કે ફોલ્સ થશે, કેમ કે લેફ્ટ હેન્ડ ઓપરેટર ની વેલ્યુ રાઈટ હેન્ડ ઓપરેટર કરતા મોટી નથી, એટલા માટે તે ફોલ્સ રિટર્ન કરશે. આ ફોલ્સ રિટર્ન કરે એટલે વાઇલ લૂપ ટર્મિનેટ અને ડાયરેક્ટલી printf થી શું પ્રિન્ટ થશે? પર્સન્ટેજ 2d ઇક્વલ ટુ પર્સન્ટેજ 2d, એટલે કે i ની અને rev ની વેલ્યુ પ્રિન્ટ કરશે. તો એ કરાઈ દઈએ પહેલા. i ની વેલ્યુ શું છે? તો કે 20 છે. 20 ઇક્વલ ટુ rev ની વેલ્યુ કેટલી? તો કે rev ની વેલ્યુ છે 2. આનું તમે રિવર્સ કરવા જાઓ 2 0 નું, તો કે શું થાય? 0 2 એટલે કે 2 જ થાય, બરાબર, એટલા માટે તે રિટર્ન મળશે તમને 2. પછી શું થશે? તો કે ફોર લૂપ ની અંદર આ લાસ્ટ સ્ટેટમેન્ટ છે એટલે ફરીવાર અહીંયા i પ્લસ પ્લસ થવા મળે, એટલે i ની વેલ્યુ જે હોય તેમાં પ્લસ 1. તો કે i ની વેલ્યુ કેટલી છે? તો કે 20 છે. તો કે 20 પ્લસ 1 એટલે કેટલા થશે? 21 થઈ જાય. તો i ની વેલ્યુ શું થઈ? 21. આ ઇન્ક્રીમેન્ટ થયા પછી શું ચેક કરવા જાય? i લેસ ધેન ઇક્વલ ટુ નંબર. તો i ની વેલ્યુ કેટલી છે? 21. લેસ ધેન ઇક્વલ ટુ નંબર, નંબર ની વેલ્યુ તો કે 20. તો અહીંયા જો હવે લેફ્ટ હેન્ડ ઓપરેટર ની વેલ્યુ રાઈટ હેન્ડ ઓપરેટર કરતા નાની પણ નથી અને ઇક્વલ પણ નથી, એટલા માટે તે ફોલ્સ રિટર્ન કરશે, બરાબર. લેસ ધેન ઓપરેટર નો, લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઓપરેટર નો જ્યારે આપણે યુઝ કર્યો હોય ને ત્યારે લેફ્ટ હેન્ડ ઓપરેટર ની વેલ્યુ રાઈટ હેન્ડ ઓપરેટર કરતા નાની હોવી જોઈએ અથવા તો સરખી હોવી જોઈએ, તો એ ટ્રુ રિટર્ન કરે, અધરવાઇઝ તે ફોલ્સ રિટર્ન કરે.
तो અહીંયા જો લેફ્ટ હેન્ડ ઓપેરેન્ડ ની વેલ્યુ 21 છે, રાઈટ હેન્ડ ઓપેરેન્ડ ની વેલ્યુ 20 છે, એટલે કે લેફ્ટ હેન્ડ ઓપેરેન્ડ ની વેલ્યુ રાઈટ હેન્ડ ઓપેરેન્ડ કરતા નાની પણ નથી અને ઇક્વલ પણ નથી, એટલા માટે તે ફોલ્સ રિટર્ન કરશે. તો આ કન્ડિશનને કર્યું ફોલ્સ રિટર્ન. હવે આ ફોલ્સ રિટર્ન કરે એટલે શું થાય, ફોર લૂપ હોય ને તે ટર્મિનેટ થાય, એટલે તમારું કર્સર ડાયરેક્ટ અહીંયા આવશે અને આ ગેટ સીએસ ની મદદથી તમને આઉટપુટ હોલ્ડ થશે. બરાબર, તો આ રીતે બેક એન્ડ માં કમ્પાઈલર વર્ક કરતું હોય છે. થોડું ટફ છે પણ જાતે તમે નોટબુક ને લઈને બેસશો તો તમને આઈડિયા આવશે. અહીંયા મેં તમને ત્રણ સ્ટેપ બતાવ્યા, કેમ કે આમાં તો ઘણા બધા સ્ટેપ થાય છે ને એટલું બધું કરવા બેસીએ તો આપણો વિડીયો થાય 2 કલાકનો થઈ જાય. આવી રીતે તમને આઉટપુટ જોવા મળશે 11 નું 21 12 નું 21 13 નું 31, આ બધા રિવર્સ નંબર આવી રીતે તમે રેન્જ ની અંદર ડિસ્પ્લે કરાવી શકો છો. હવે સપોઝ તમને એમ કીધું હોય કે ડિસ્પ્લે ઓનલી 20 થી 30 રિવર્સ નંબર, તો તમારે શું કરવાનું, તો તમારે બે નંબર લેવા પડે. એક તો મિનિમમ નંબર પણ ગેટ કરવાનો હોય અને જે મિનિમમ નંબર તમે ગેટ કરાવો ને તે અહીંયા આ ઇક્વલ ટુ મિનિમમ નામનો વેરિયેબલ લીધો હોય તેની વેલ્યુ અહીંયા આપી દેવાની, એટલે 30 થી ચાલુ કરવાનો હોય તો અહીંયા શું આપવાનું 30, અને 40 કીધું હોય તો અહીંયા આપવાનું 40. એવી રીતે આ લૂપ પર જશે. તમે આમાં એવું નથી કે એટલા જ તે ગેટ કરાવી શકો, 5000 સુધીના તો જો 5000 સુધીના મળી જાય રિવર્સ નંબર. થોડો તમે જાતે ટ્રાય કરજો તો આ પ્રોગ્રામ તમને સમજાય છે. ટફ છે આવો પ્રોગ્રામ સમજાવવો હોય તો બોર્ડ ની જરૂર પડે, કેમ કે આ પીસી માં સમજાવવો ને ઈઝી નથી. જો બ્લેક બોર્ડ હોય કે વ્હાઇટ બોર્ડ હોય તો વધારે સારી રીતે તમને સમજાવી શકાય. મેં ટ્રાય કરી તમને સમજાવવાની, જો ના સમજાણું હોય તો કહેજો, ફરીવાર બનાવશું પ્રોગ્રામ આપણે. આજનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, કાંઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.